वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरुदेवनी जय। मंदिर में प्रत्यक्ष विराजमान आदि गुरु मुक्तानंद स्वामी सेवित ठाकुर जी महाराज, हरिकृष्ण महाराज, बाल प्रभु बालुड़ा घनश्याम महाराज, दिव्य रूपे सदा साथे रहेला एवा वहलावाला पूज्यपाद गुरुजी, पूज्य संतो भक्तो, जय श्री स्वामीनारायण। अपना उपनिषदोए सौथी पहलो उपदेश आप्यो छे। तेत्रीय उपनिषदनी आ कथा गुरुकुल मां गुरु पासे रहीने विद्याभ्यास करी विद्यार्थी ज्यारे समाज वच्चे जई रह्यो छे, गृहस्थाश्रम में प्रवेश करी रह्यो छे, अनेक प्रकारना झंझावातोनी सामे झझूमवा माटे जई रह्यो छे, त्यारे उपनिषदमां जे उपदेश आपवामां आव्यो समावर्तन संस्कारनो उपदेश, आजनी भाषामां कन्वोकेशन सेरेमनी, જીવનનો એક તબક્કો પૂરો થયો, બીજો તબક્કો શરૂ થાય છે અને આચાર્ય જે ઉપદેશ આપે છે એનો પહેલો ઉપદેશ છે। તેત્રીય ઉપનિષદ એમ કહે છે, માતૃદેવો ભવ, સૌથી પહેલો ઉપદેશ, હે પુત્ર, માતાને ભગવાનની જેમ આદર આપજે। પિતૃદેવો ભવ, પિતાને ભગવાનની જેમ આદર આપજે। આચાર્ય દેવો ભવ, આચાર્ય એટલે આપણા સદગુરુ, આપણને ભગવાનના માર્ગે પ્રેરનારા વાળનારા એવા સંતો, એને ભગવાનની જેમ જોજે। આવો અમેરિકાની સંસ્કૃતિ પ્રમાણે આવતીકાલે મધર્સ ડે છે, કંઈક સાંભળીએ માતાનો મહિમા આપણા શાસ્ત્રોમાં કેટલો મોટો છે। આ દેશની સંસ્કૃતિ એમાં વર્ષમાં એક દિવસ માતાના નામે આવે છે, આપણા દેશની સંસ્કૃતિ એના દરેક દિવસની શરૂઆત માથી થાય છે, તાળીઓથી વધાવ આપણે આ સંસ્કૃતિના છીએ।
શિક્ષાપત્રી જેવા ધર્મગ્રંથમાં મહારાજે ગ્રહસ્થોને આજ્ઞા કરી, યાવત જેવમ ચ શુશ્રુષા કાર્યા માતુર પિતુર ગુરોહ, અમારા આશ્રિત ગ્રહસ્થ ભક્તોએ યાવત જીવન એટલે કે જીવન પર્યંત માતા પિતા સદગુરુ અને રોગાર્ત વ્યક્તિની સેવા કરવી, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી જેવા ધર્મગ્રંથમાં આ કલમ લખી, લખ્યું એટલું જ નથી મહારાજે પોતે પોતાના જીવનમાં કર્યું। 8 વર્ષની ઉંમર યજ્ઞોપવિત સંસ્કાર થઈ ગયા, બ્રાહ્મણ માટે યજ્ઞોપવિત એનો મહિમા જન્મ કરતા પણ વિશેષ છે। યજ્ઞોપવિત થઈ ગઈ, મહારાજે નક્કી કર્યું અમે હવે આ પૃથ્વી ઉપર જે કાર્ય કરવા આવ્યા છીએ કરવું છે, અને ભાગ્યા નક્કી કર્યું ઘર છોડી દેવું છે। પરંતુ પરમાત્મા છે જીવ પ્રાણી માત્રના વિચારને જાણનારા છે, એના મનમાં વિચાર આવ્યો મા બાપને તરછોડી હું ભાગી જઈશ, જતો રહીશ, લોકોનું કલ્યાણ કરીશ, પણ કળિયુગના કરોડો લોકો મારું અનુકરણ કરશે, મા બાપને તરછોડશે। આ કળિયુગ તો જુઓ તમે, માતા પિતાની સેવા કરવામાં આ કળિયુગના ભણેલા ગણેલા લોકોને શરમ આવે, અને કૂતરા બિલાડાના મળ ઉપાડવામાં આ લોકોને મજા લાગેલો। સવારના પોરમાં તમે જુઓ છો ને, કૂતરાને લઈને માણસ જતો હોય, હાથમાં પેલી કોથળી રાખી હોય, આપણને થાય કે આ આ ગૌમુખી છે કે શું। એક માણસ આ રીતે નીકળ્યો હશે, સામેથી કોઈ સજ્જન આવે સવારના પોરમાં, ભગવાન સાથે હોય, માણસ મા બાપ સાથે હોય, કંઈ સત્કર્મમાં હોય, કૂતરા સાથે સવારના પોરમાં લોકો લગભગ નીકળે। અમે સંત નિવાસમાંથી ક્યારેક વહેલા બહાર નીકળે તો બધા કૂતરો લઈને નીકળ્યા હોય સવારના પોરમાં। ખરેખર આપણને એમ લાગે કે કળિયુગ તો હળાહળ શરૂ થયો છે। પેલા માણસથી બોલાઈ ગયું, સવારના પોરમાં ગધેડાને લઈને ક્યાં ફરે છે, અને આને કાનો કાન સાંભળું ખીજાઈ ગયો, તને આ ગધેડો દેખાય છે? પેલા સજ્જને હાથ જોડી કહ્યું, સોરી, હું તમને નથી પૂછતો, કૂતરાને પૂછું છું, હું કૂતરાને પૂછું છું, શું આજે કંઈક આ કળિયુગને લીધે એવી વિકૃતિ આવી છે? ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું એટલું જ નહીં, ભાગવા માટે નક્કી કરી નાખ્યું, પણ ભગવાન છે અંતર્યામી છે, પાછા વળી ગયા કે સૌથી પહેલા મા બાપને મુક્તિ આપો, સૌથી પહેલા માતા પિતાની સેવા કરો, સૌથી પહેલા મારા જીવનથી, માય લાઈફ ઇઝ મેસેજ, મારા જીવનથી સમાજને મેસેજ આપો। આવ્યા, માતા પિતાની કેવી સેવા કરી આપ સર્વે જાણો છો, પિતા ધર્મદેવ ભક્તિ માતા ચરણચંપી કરતા, પિતા સવારે પૂજા કરવા બેસે એના પહેલાં પૂજાની તૈયારી કરી દે, પુષ્પ લાવી આપે, તુલસી પત્ર લાવી આપે, પિતા થકી વેદ સત્શાસ્ત્ર વગેરેનો અભ્યાસ કર્યો, ભગવાનની સેવાની રીતિ શીખ્યા, કેટલું બધું આવે છે। માતા પિતાને મુક્તિ આપી, બંને અક્ષર નિવાસી થયા, ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ ઘરનો ત્યાગ કરે। અરે એટલું જ નહીં, પોતે જેટલા મંદિરો કર્યા એ દરેક મંદિરની અંદર સૌથી પહેલા ભક્તિમાતા અને ધર્મદેવની સ્થાપના કરી આ ભગવાન સ્વામિનારાયણને તાળીઓથી વધાવીએ, કળિયુગમાં આવું મોટું કામ કર્યું શા માટે? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં। માતા પિતાના ઉપકાર જો ગણવામાં આવે ને, એમ કહેવાય આ પૃથ્વી ઉપર ભગવાને પોતાની ગેરહાજરીમાં પોતાનું જ અપર સ્વરૂપ જો તૈયાર કર્યું હોય ને જીવ પ્રાણી માત્ર માટે, એનું નામ છે માં। આજે હું વાંચતો હતો
કેટલી અદ્ભુત આ બધી વાતો છે સાહિત્યકારોને લખેલી. મરવા માટે ઘણા રસ્તા હોય છે સાહેબ, મરવા માટે ઘણા રસ્તા હોય છે સાહેબ, પરંતુ જન્મ લેવાનો એક જ રસ્તો છે, એ માં છે. તાળીઓથી વધાવો, ભગવાને એક જ રસ્તો રાખ્યો છે. આટલી મોટી ગરિમા માને આપી છે. બાળપણમાં જે ગોદ આપે છે ને, ગોદ એને ઉલટું કરો તો શું થાય, શું થાય? બાળપણમાં જે માં બબ્બે ચાર ચાર પાંચ પાંચ દીકરાને ગોદ આપે છે ને, એ જ દીકરાઓ મોટા થઈને માને દગો આપે છે ને, ત્યારે ભગવાન પોતે પણ દુઃખી થઈ જાય છે. કેવું સરસ કોઈએ લખ્યું, ઘરમાં એક રોટલીના ચાર ટુકડા હોય અને જમનારા પાંચ હોય, ત્યારે અચાનક કોઈક બોલે કે મને ભૂખ નથી, તમે બધા જમી લો, એ કોણ? આવું પાત્ર એટલે માં. એક માણસ મહેનત કરી, મજૂરી કરી, પરસેવો પાડી અને સાંજે કંટાળી ઘરે આવે ને, ડેડી પૂછે કિતના કમાયા, પત્ની પૂછે કિતના બચાયા, એ તો પ્રોફિટ શોધે ને, દીકરા પૂછે હમારે લીએ ક્યા લાયા. ઘરમાં એક વ્યક્તિ એવી છે જે પોતા માટે ન પૂછે, એ દીકરાને પૂછે કે બેટા તુને કુછ ખાયા, એનું નામ માં. વિચારો તમે, કહેવાય છે ને, માં તે માં, બીજા બધા વગડાના વાહ. આ જગતમાં ખરેખર ભગવાને એક તત્વ એવું મૂક્યું છે, આ માતૃત્વ તત્વ જો ન હોય ને, તો આ દુનિયામાં જન્મેલા જીવ પ્રાણી માત્રનું જીવન પનપી ન શકે. સુરેન ઠાકુર, બહુ સારું સાહિત્યકાર નામ મેહુલ, એની આ પંક્તિ એટલી બધી અમર બની છે. શું આ માણસે લખ્યું છે, જે મસ્તી હોય આંખોમાં, જે મસ્તી હોય આંખોમાં, તે સુરાલયમાં નથી હોતી. સુરાલય એટલે સમજો ને તમે, બહુ ચોખવટ નથી કરતો. જે મસ્તી હોય આંખોમાં, તે સુરાલયમાં નથી હોતી, અમીરી અંતરની કોઈ મહાલયમાં નથી હોતી. તમે સુરાલયમાં જાઓ કે મહાલયમાં જાઓ, સુરાલય એટલે દારૂના અડ્ડાઓ, પાર્ટીઓ, મોજ મસ્તી, કે મહાલય એટલે મોટા મોટા મહેલો. જે મસ્તી હોય આંખોમાં, તે સુરાલયમાં નથી હોતી, અને અમીરી જે અંતરની, તે કોઈ મહાલયમાં નથી હોતી. શીતળતા પામવાને માનવી, શીતળતા પામવાને માનવી, તું કાં દોટ મૂકે. જે માની ગોદમાં છે શીતળતા, તે હિમાલયમાં પણ નથી હોતી. જે માની ગોદમાં છે તે હિમાલયમાં પણ નથી હોતી. એ વાત તો ચોક્કસ છે. પૂજ્યપાદ ગુરુજી પણ ઘણી વાર કથામાં કહે છે, તમે સાંભળ્યું પણ છે, કે માતા પિતાની સેવા જે નથી કરતા ને, તેને ભગવાનની સેવા કરવાનો પણ અધિકાર નથી. અરે ત્યાં સુધી જે મા બાપની સેવા કરે છે ને, એને કદાચ ભગવાનની સેવા નથી કરીને તો પણ ભગવાન એને મળે છે શાસ્ત્ર પ્રમાણે. સાંભળજો, શાસ્ત્ર પ્રમાણે કહું છું. પુંડલિક, મહારાષ્ટ્રના મહાન ભક્તરાજ, આજે આખું પંઢરપુર તીર્થ ઊભું છે ચંદ્રભાગા નદીના કિનારે, મહારાષ્ટ્રનું મોટું તીર્થ કહેવાય, વિઠ્ઠોબા ભગવાન જ્યાં ઊભા છે. મા બાપની સેવા કરે છે અને ભગવાનની સેવા નથી કરતો ને, એને ભગવાન મળે છે. ભગવાનની સેવા કરે છે અને મા બાપની સેવા નથી કરતો ને, એને ભગવાન નથી મળતા. પુંડલિકે મા બાપની સેવા કરી, ભગવાન સામેથી આવ્યા. ભગવાનની સેવા નહોતી કરી તો પણ આવ્યા અને પ્રગટ બિરાજમાન થયા. થયા એટલું નહીં, આજે પણ એ વિઠ્ઠોબાના રૂપમાં પ્રગટ ઊભા ઊભા બધાને દર્શન આપે છે. આનાથી મોટી બીજી કઈ કથા હોઈ શકે?
સંજયભાઈ વગેરે સાત યુવાનો પહેલી વખત આવ્યા. મને કહી સ્વામી આજે કંઈક વિષય તમે કહો એ પ્રમાણે આપણે કથા કરો તમને જે યોગ્ય લાગે તે. સૌથી પહેલી વખતનો મારો એ સત્સંગ શરૂઆત કરી તમારામાંથી મા બાપની સાથે કેટલા રહો છો, કેવી રીતે એની સેવા કરો છો, શું શું મા બાપનું સહન કરો છો, મા બાપની આગળ તમે કેટલા ઝૂકી શકો છો. મને એક વાતનો અતિ આનંદ થયો, લગભગ એ સાતે સાત યુવાનો માતા પિતાની સાથે રહેતા હતા, માતા પિતાની સેવા કરતા હતા, મા બાપની દરેક નાની મોટી ટકોરોને ખમતા હતા, સહતા હતા, સાંભળતા હતા. ત્યારે એમ થાય કે આવા પરિવારો લોયાધામમાં છે ને એટલે આપણને આનંદ થાય. આવા પરિવાર આપણા યોગેશભાઈ આપણે જાણીએ છીએ, ગિરીશભાઈ, આ બંને ભક્તો હમણાં જ એમના માતુશ્રી ધામમાં ગયા, પણ માતા પિતાની એમણે જે સેવા કરી છે ને એક આદર્શ પુત્ર તરીકે તાળીઓથી વધાવીએ વાલા ભક્તો. બસ આ મધર્સ ડેની ઉજવણી એટલે સાંભળવાનું નથી, કંઈક આપણાથી માતા પિતાને દુઃખ થયું હોય, આપણી વાણીથી વર્તનથી એમનું હૃદય દુખાયું હોય, તો આજના દિવસે એક સંકલ્પ કરી સામેથી એની પાસે માફી માગી લઈએ. પ્રત્યક્ષ હોય તો માફી માગી લઈએ, પ્રત્યક્ષ ન હોય તો ઠાકોરજીને હાથ જોડીને વિનંતી કરીએ, મહારાજ અમારાથી આવી ભૂલ થઈ છે, તમે દયા કરી અમને માફી આપી દો. સ્વામી વિવેકાનંદ એમને એક યુવાને પ્રશ્ન પૂછ્યો, હિન્દુ ધર્મની મસ્કરી કરતા એણે કહ્યું, તમારા હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવતા છે, આમાંથી એક દેવ એવા ખરા કે એક દેવને પૂજે એટલે બધા દેવ આવી જાય? સ્વામી વિવેકાનંદની પ્રતિભા અપાર હતી તમે જાણો છો, અને સ્વામી વિવેકાનંદે વિના વિચારીએ એક ક્ષણના વિલંબ વિના એને જવાબ આપી દીધો, એક છે એવા, કોણ છે? એક દેવ એવા છે એની સેવા કરી લો ને બધા દેવની સેવા આવી જાય, બીજા દેવની સેવા કરવાની બાકી ન રહે. કયા દેવ? અમારા વેદોએ કહ્યું છે માતૃ દેવો ભવ, સગી માના પગ પકડી લઈને એને બીજા કોઈના પગ પકડવાની જરૂર નથી, આ તાકાત માતૃશક્તિની છે. કોઈકે તર્ક કર્યો કે તમારી આ વાત શાસ્ત્રોમાં છે પણ તર્કસંગત દેખાતી નથી, સમાજ તો બહુ વિચિત્ર છે, તમે શાસ્ત્રનું પ્રમાણ આપો તો બીજું કંઈક ગોતી કાઢે, બીજું કંઈક પ્રમાણ આપો ત્રીજું ગોતી કાઢે, સમાજને સમજાવવો અઘરો છે. સ્વામી વિવેકાનંદે કહ્યું, સારું તારા પ્રશ્નનો જવાબ આપીશ, એક 2-4 કિલોનો પથ્થર શોધી કાઢ. પેલાને એમ કે કંઈક દ્રષ્ટાંત આપવું છે, પથ્થર લઈ આવ્યો. સ્વામી વિવેકાનંદે કહ્યું, ઉભો રે, એ પથ્થર એના પેટ સાથે બાંધ્યો, આવતીકાલે તું આ પથ્થરને પેટ સાથે બાંધી રાખજે, મારી સામે આવજે અને આ જ હોલમાં આ જ સભામાં તને પ્રવચનનો જવાબ તારા પ્રશ્નનો જવાબ આપીશ. હવે આવો મોટો વજનદાર પથ્થર પેટ સાથે બાંધ્યો હોય કોણ સહન કરી શકે? 2-4-5 કલાકમાં પેલો કંટાળ્યો, પથ્થર છોડીને મૂકી દીધો, કંઈ જવાબ જોતો નથી, આપણે સ્વામીજીને કહેવું હોય તો કહે, ના કહેવું તો ના કહે. બીજે દિવસે આવ્યો, પથ્થર હતો નહીં, આખી સભામાં સ્વામી વિવેકાનંદે કહ્યું, કેમ પથ્થર છોડી નાખ્યો? અરે બાપજી, આટલો બધો વજન પેટ સાથે બાંધી રાખવાનો, સૂતા ઉઠતા બેઠતા જાગતા એ તો કેવો વજન લાગે. ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું, દીકરા, મા સામે તર્ક કરનાર તને એટલી અક્કલ નથી, આ નાનકડો પથ્થર 24 કલાક તું પકડી ન શક્યો અને એક સંતાનને 9-9 મહિના સુધી પેટમાં રાખી આ મા એને ઉછેરે છે, આનાથી મોટું કયું એનું બલિદાન હોઈ શકે? કેટલું મોટું બલિદાન છે! એક જીવનને બનાવવા માટે મા પોતાના આખા જીવનને નીચોવી નાખે છે, એમ કહો ને તો પણ ચાલે. અઠવાડિયું થયું યોગેશભાઈ, વડોદરાના એક હરિભક્તે મને વાત કરી, અત્યારે કોરોના ચાલે છે, ચારે બાજુ તમે જાણો છો માણસ સંકટમાં મુકાયો છે. અઠવાડિયા પહેલાની વાત, વડોદરા જિલ્લામાં બનેલી સત્ય ઘટના, ઘણા લોકોને કોરોના, એક કોઈક સ્ત્રી માં બનવાની છે, કોરોના થયો છે, એને સૌથી મોટી ચિંતા
પોતાની નહોતી, પોતાના ઉદરમાં બાળક હતું એની હતી. તમે વિચારો, એને ખબર છે મારા પેટમાં એક બાળક છે, એને એટલી બધી ચિંતા હતી. આ હરિભગત વાત કરતા કરતા એટલા ગદગદિત થઈ ગયા, મને વાત એટલી બધી સ્પર્શી ગઈ, આખા પરિવારને ચિંતા હતી કે માં દીકરો બંનેનું જીવન જોખમમાં છે. સુખી સંપન્ન પરિવાર, ઘણો ખર્ચો કર્યો, ઘણી ટ્રીટમેન્ટ કરી, દીકરાનો જન્મ થયો. માને સમાચાર આપ્યા, દીકરાનો જન્મ થયો. માએ એટલું પૂછ્યું, બધું બરાબર છે? હા, દીકરો એકદમ બરાબર છે. બે વાર કહ્યું, બરાબર છે, બરાબર છે, આટલું બોલી અને માએ પ્રાણ છોડી દીધો. જાણે કે એક દીકરાને જન્મ આપવા માટે જ જીવતી હોય ને, આવું આપણને સ્પષ્ટ દેખાય. વડોદરાની કોર્ટમાં વર્ષો પહેલા એક સત્ય પ્રસંગ આવેલો છે. આપણો દેશ એટલે રામનો દેશ કહેવાય. રામનો દેશ એટલે રામ કેવા? આપણે રામ જન્મની કથામાં શ્રવણ કર્યું હતું. ભગવાન રામચંદ્રજી એટલે પિતાને ખાતર, માતાને ખાતર રાજગાદીને છોડી અને વનવાટ લે. આ રામ તત્વ એનો દેશ એટલે ભારત. અને એ ભારત દેશમાં તુચ્છ પ્રોપર્ટી માટે, મિલકત માટે માતા પિતાને કોર્ટમાં લઈ જવાના, એટલા બધા કેસ આપણા દેશમાં માતા પિતાને દીકરા વચ્ચે ચાલે છે. એની સત્ય ઘટના, માં અને દીકરો કોર્ટમાં. માં રડી પડીને એમ બોલી કે દીકરા, તને 9 મહિના પેટમાં રાખ્યો ને, એના કરતા પથ્થર રાખ્યો હોત ને તો સારું હતું. એક માની મમતા છે, બોલી ગઈ કોર્ટમાં. અને ત્યારે દીકરાએ શું કોર્ટમાં કહ્યું ખબર? માં, આવી રીતે તું વારંવાર મને યાદ કરાવીને મારી ઉપર પ્રેશર ન કર, તારે 9 મહિનાનું ભાડું જોઈએ તો ભાડું લઈ લે. શું માના પેટનું કોઈ ભાડું આપી શકે? કળિયુગના જીવવા વાત ન સમજી શકે. આજે માતૃ દેવો ભવ એના વિશે આપણે સાંભળીએ છીએ ને, ત્યારે આ બધી વાતો જાણવી જરૂરી છે. સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે, આ કળિયુગનો પ્રભાવ કેટલો કાતિલ છે. અમેરિકામાં બહુ મોટો સર્વે કરવામાં આવ્યો, જેની વાત હું ઘણી વાર કરું છું. અલગ અલગ સ્ટેટના અલગ અલગ ઉંમરના છોકરાઓને 4 પ્રશ્નો પૂછ્યા, બધાને 4 પ્રશ્નો. 4 પ્રશ્નોમાં એવું હતું કે તમને ફ્રેન્ડ ગમે છે, ફોન ગમે છે, ગેમ ગમે છે કે મા બાપ ગમે છે, તમારી ફેવરિટ આઈટમ કઈ છે? 4 જ વસ્તુ, ફ્રેન્ડ, ફોન, ગેમ કે પછી મા બાપ. તમે નહીં માનો, 100માંથી 96% છોકરાઓએ મા બાપ સિવાયની વસ્તુ જ ફેવરિટ કહી. એને ફ્રેન્ડ ગમે છે, કોણ નથી ગમતું? થોડું બોલો. એને ફોન ગમે છે, કોણ નથી ગમતું? ફોન કોણ આપે છે? એને સારી સારી ગેમો ગમે છે, જે ગેમ જેનાથી મળે છે મા બાપ નથી ગમતા. કળિયુગમાં આપણે દિવસે દિવસે આ દ્રશ્ય વિશેષ ને વિશેષ જોયા કરીએ છીએ. આજે જ્યારે મધર્સ ડે છે, ત્યારે આપણા શાસ્ત્રોમાં બહુ સરસ લખ્યું છે, 7 માં છે. કેટલી માં છે? 7 માં ગણવામાં આવી છે. આત્મમાતા, ગુરુર પત્ની, બ્રાહ્મણી, રાજપત્નિકા, ધેનુર, ધાત્રી તથા પૃથ્વી, સપ્તેતઃ માતરઃ સ્મૃતઃ. આત્મમાતા જેણે જન્મ આપ્યો તે, ગૃહપત્ની પોતાના સદગુરુ હોય, બરાબર? જૂના સમયમાં તો આચાર્યો હતા, આચાર્યના પત્ની ગાદીવાળા માતુશ્રી, એ પણ બધાના માં થાય. આચાર્યશ્રીના પત્ની છે, ગુરુના પત્ની છે, બ્રાહ્મણી બ્રાહ્મણના પત્ની છે, પણ માં બરોબર છે. રાજપત્ની કા રાજાના પત્ની છે, એ પણ માં કહેવાય. ધેનુ હું ગાય છે, એ પણ માતાનું સ્વરૂપ છે. ધાત્રી, ધાઈ, જૂના સમયમાં તો ધાઈ હતા, અત્યારે નર્સ, એ પણ માનું સ્વરૂપ છે. નાના બાળકને ઉછેરવા માટે એણે પણ બહુ મોટું બલિદાન આપ્યું હોય છે. આપણા જીવનમાં ઓક્સિજન જેમ અતિ અગત્યનો છે ને,
પણ મફત મળે છે એટલે આપણને કિંમત સમજાતી નથી. આ ઠાકોરજી આપેલી આ પૃથ્વી છે ને, આ માનું સ્થાન છે. ગૌ ગાય છે ને, એ પણ માનું સ્થાન ધરાવે છે. આપણને આ બધું છે એટલે એનો મહિમા નથી સમજાતો. જ્યારે નહીં હોય ને પૃથ્વી ઉપર આ બધા તત્વો, ત્યારે માણસની દશા શું થશે? આજે ઓક્સિજનની થોડી કમી પડી, માણસો તડફડી તડફડીને કીડા મકોડાની જેમ કેવા મરે છે. આપણે તો સાંભળીએ તો રૂવાડા ઉભા થઈ જાય. અને ધેનુ ધાત્રી તથા પૃથ્વી, ધેનુ એટલે ગાય, ધાત્રી એટલે ધાઈ, અને પૃથ્વી એટલે પૃથ્વી માતા. સાતમાં છે જન્મ આપનારીમાં, ગુરુની પત્નીમાં, બ્રાહ્મણની પત્ની છે પણ માતા બરોબર છે, રાજાની પત્ની છે પણ માતા બરોબર છે, ગાય, ધાઈ અને પૃથ્વી, આ સાત માતા છે આપણા સત્સંગની પરંપરામાં. અરે સાહિત્યકારોએ શ્રીમદ ભાગવતમાં ઘણા બધા શાસ્ત્રોમાં સંતને પણ માનું સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે માં જેમ ગમે તેવા સ્વભાવવાળા બાળક હોય ને, કહેવાય છે ને બચકું ભરે ને એને પણ પ્રેમ આપી શકે ને એનું નામ માં છે. એમ ગમે તેવો જીવ હોય, યોગ્ય હોય અયોગ્ય હોય, લાયકાતવાળો લાયકાત વિનાનો અનાળી હોય, ગમે તેવો હોય, એવા જીવને પણ પ્રેમ આપી શકે, આદર આપી શકે, સન્માન આપી શકે એવા આવા સાધુને તાળીઓથી વધાવો. આ સાધુ છે ને એક એકને બોલાવે, પ્રેમ આપે, આવો ભગત, બેસો ભગત, ચિંતા ના કરશો ભગત, ભલે બે વખત ના આવી શક્યા, આ પ્રેમ આપે ને, આદર આપે ને, સન્માન આપે ને, હુંફ આપે ને, બળ આપે ને, ત્યારે તમારા જેવા 5-50 ભક્તો આ ભગવાન સુધી પહોંચે છે, બાકી ન પહોંચે. આપણે આજે વંદન કરીએ આટલા બધા સાધુઓને પણ ઘડતર કરી આવા સારા સંતત્વનું જીવન જેણે આપ્યું છે, એવા આપણા બધાના પૂજ્યપાદ ગુરુદેવને તાળીઓથી વધાવીએ. સાચી આપણી માં છે. મુક્તાનંદ સ્વામીને મહારાજે સત્સંગની માનું બિરુદ આપ્યું, આપણા આદિગુરુ છે. મધર્સ ડે છે ત્યારે આપણે આજે સમજવું જોઈએ, મધર્સ ડે એટલે માતાનો દિવસ. તો માતાનું સ્થાન ક્યાં ક્યાં છે, માતૃત્વ શક્તિ ક્યાં પડી છે, એનો મહિમા કેવો છે, એની સાથે આપણી ફરજ શું શું છે, જો એ આપણને ખબર ન હોય ને તો ક્યારેક જીવનમાં બહુ મોટી મુસીબત આવે છે. ગુજરાતી સાહિત્યની આ પંક્તિ તમે અનેક વાર સાંભળી હશે, એ મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, તાળી પાડી, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથે મીઠી રે મોરે માત રે, જનનીની જોડ સખે નહીં જડે રે લોલ, જનનીની જોડ સખે એ ગંગાના નીર તે વધે ઘટે રે લોલ, ગંગાના, તાળી પાડી બધા બોલીએ, એ ગંગાના નીર તે વધે ઘટે રે લોલ, ગંગાના નીર એ સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખે નહીં જડે રે લોલ, જનનીની. કેવા સરસ સાહિત્યિક આ પદો છે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ જગતમાં એક સંત અલૌકિક છે, એટલે કે સંત અજોડ છે, સંતની તમે ઉપમા ન આપી શકો, એનું બલિદાન. એમાં પણ ભગવાન સ્વામિનારાયણના આ સાધુઓ 24/7 સાતે સાત દિવસ 24/24 કલાક ભગવાનની સેવા, ભક્તોની સેવા, ગરીબોની સેવા, અત્યારે ઇન્ડિયામાં કેવી સરસ સંતો સેવા કરે છે. દુનિયાભરમાં જે કોઈ સારા સંતો કામ કરે છે બધાને વંદન કરીએ, પણ મેં સાંભળ્યું છે કે આ જગતમાં ઘણી બધી જગ્યા એવી છે ત્યાં સેલેરી લે છે, ત્યાં રજા હોય છે, ત્યાં વેકેશન હોય છે, સિસ્ટમ હોય છે, પણ આ ભગવાન સ્વામિનારાયણના સાધુઓ દુનિયાના સાધુ કરતાં મુઠ્ઠી ઉંચેરા એટલા માટે છે, એક રૂપિયાની સેલેરી નહીં, એક સેકન્ડનું વેકેશન નહીં, અને સાતે સાત દિવસ અને 24/24 કલાક
મરતા સુધી ભગવાનને સમાજની સેવા કરે છે. આ કેટલું મોટું બલિદાન. તાળીઓથી વધાવવાલા ભક્તો તાળીઓથી. આપણા વાલા ઋષિ સ્વામી, આ પૂજ્ય નીલકંઠ સ્વામી, કીર્તન સ્વામી, મહર્ષિ ભગત, આપણને લાગે આ લાઈવ તમે બધા જુઓ છો, બધાને લાગે બહુ સરસ લાઈવ આવે છે, સ્વામી કથા કરે છે, પણ આ સ્વામી એકલા શું કરે? આ કથા તમારા સુધી આવે છે, વચ્ચે કેટલા સંતો, કેટલા ભક્તોનું મોટું બલિદાન છે. પડદાની આગળ સેવા કરનારા થોડા હોય, પડદાની પાછળ જે સેવા કરે છે ને, એને તાળીઓથી વધાવો. આવી શક્તિ, પિતાનું નામ બધે આવે, દીકરાની પાછળ બાપનું નામ લખાય, દીકરાની આગળ પિતાનું નામ કહેવાય. પણ તમે જાણો છો એ સંતાન, એ બાળક, એને ઉછેરવામાં, બાળકને મોટો કરવામાં, બાળકનું ઘડતર કરવામાં પિતા કરતાં માનું સ્થાન સવાયું છે. મારે તમને એ બતાવવું છે, આજે જ્યારે માતૃત્વને ઓળખવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, જનનીની જોડ સખી નહીં જડે રેલો, પ્રભુના એ પ્રેમતણી પૂતળી રેલો, ભગવાને જાણે કે પોતાનું પ્રતિબિંબ બનાવીને મૂક્યું હોય, જગતથી જુદેરી એની જાતરે, આખું જગત જે પ્રવાહમાં ચાલે છે ને, સ્વાર્થ, મોહ, લૂંટવું, પડાવી લેવું, વિકૃતિ જ ચારે બાજુ ફેલાણી છે. પણ ભગવાને એક એવું તત્વ મૂક્યું છે, જગતની જાતથી જુદી જાત છે. માં પુત્ર કુપુત્ર બની શકે, પણ માં કુમાતા ક્યારેય ન બને. તમે વિચાર તો કરો, માની મમતા એક જ છે, હું ભલે દુઃખી થાવ, મને ભલે તકલીફ પડે, મને ભલે મુસીબત પડે, પણ મારા દીકરો, મારા દીકરાને કંઈ દુઃખ ન પડે, એ સુખી થાય, એ બધી રીતે સમૃદ્ધ થાય. જેના મનમાં કેવળ ને કેવળ સંતાનનું હિત કરવું, એના કરતાં બીજો વિચાર જ નથી. અમીની ભરેલ એની આંખડી રેલો. જગતમાં ઉત્તમ પ્રકારના પ્રેમ માટે એક શબ્દ વપરાય છે, વાત્સલ્ય. ઉત્તમ પ્રકારનો પ્રેમ એટલે વાત્સલ્ય કહેવાય. વત્સ એટલે વાછડો. વાછડો આવે ત્યારે ગાયને જે આનંદ થાય ને, માં છે પણ ગાય, ગૌ માતા, એના હૃદયમાં વાછડાને જો આનંદ થાય, એનો આનંદ, એનો હરસ હરખ એના શરીરમાં દૂધના રૂપમાં પરિણમે છે. ગાય દૂધ છોડે છે ને વાછડા માટે, પણ એ પછી જુદી વસ્તુ છે. વાછડાને એક આંચળ આપવાનું, ચાર ત્રણ આંચળ માણસો લઈ લે, જુદી વસ્તુ છે. પણ એ ગાયનો પ્રેમ દૂધના રૂપમાં પરિણમે છે. એવી જ રીતે માં પણ એક સંતાનને જ્યારે જોવે છે ને, એ સંતાનની ચિંતા કરે છે ને, તેના શરીરમાં ભગવાન દૂધ પ્રગટાવે છે. આ માનો પ્રેમ વાત્સલ્યના રૂપમાં, દૂધના રૂપમાં સંતાનનું જીવન બને છે. પૂજ્યપાદ ગુરુજીએ અદ્ભુત વાત કરી છે, તમે જાણો છો, ઘણી વખત કહ્યું છે. એક બાજુ માં છે ને એક બાજુ સંત છે, બંનેને ત્રાજવામાં મૂકવામાં આવે ને તો પણ સમાજમાં બલિદાન માટે, સમાજના ઘડતર માટે માતાનું સ્થાન ઊંચું છે ને આગળ વધી જાય. સોનું અને લોઢું આપણે જાણીએ છીએ, પણ સોનું અને લોઢું તૈયાર થાય છે ધરતીમાં, પછી બહાર નીકળે, પછી તેને ઘાટ આપી શકો, સોનાનું ઘરેણું બનાવી શકો, પણ તમે લોઢાનું સોનું ન કરી શકો. કરી શકો? કોહિનૂર અથવા કોલસો જમીનમાંથી પ્રગટ થાય છે. બસ એવી રીતે સજ્જન અથવા દુર્જન, આ બંને માનસિકતા છે, અને આ બંને પ્રકારની માનસિકતા માતાના પેટમાં તૈયાર થાય છે. માનો એટલો મોટો મહિમા છે, માતાના ઉદરમાં બાળકની બ્લુ પ્રિન્ટ આખી તૈયાર થઈ જાય છે. માં ધારે ને માં તો આજે પણ આ દુનિયામાં રામને લાવી શકે, માં ધારે ને તો આજે પણ આ દુનિયામાં ભગવાન સ્વામિયાને જન્મ આપી શકે, આટલી તાકાત માતૃત્વ શક્તિની છે. એટલા માટે તો બ્રહ્માનંદ સ્વામીએ ગુરુના સ્થાનો ગણાવ્યા, એમાં માતા પિતાને પણ ગુરુનું સ્થાન આપ્યું. કારણ કે ઘડતર સૌથી પહેલા ત્યાંથી શરૂ થાય છે, એમાં પણ માની કુખ એ સૌથી મોટી બાળક માટે ઘડતરની પાઠશાળા છે. પ્રહલાદની કથા આપણે સાંભળી છે, પેરેન્ટિંગમાં આ બધી વાતો આપણે કરી છે,
માતા કયાધુ એને નક્કી કર્યું હતું કે મારે એવા પુત્રને જન્મ આપવો છે જે પિતાને મુક્તિ આપી શકે, પિતાને સાચો માર્ગ આપી શકે. કલ્પના તો કરો, આખી ત્રિલોકીને હચમચાવનાર હિરણ્યકશિપુ, એના ઘરે પ્રહલાદ જેવું પુષ્પ એક ભગવાનનો મહાન ભક્ત તૈયાર થાય એનો શ્રેય માને જાય છે. માં ધારે તો ભક્તને, માં ધારે તો સંતને, માં ધારે તો ભગવાનને પણ લાવી શકે. અને માં ધારે ને, માના સ્વભાવ જો વિચિત્ર હોય, વિકૃત હોય તો બાળક ઉપર સીધા આવે છે. રાવણ એના પિતા બ્રાહ્મણ હતા, પિતા ઋષિ હતા, પણ માનું માનસ વિકૃત હતું તો બ્રાહ્મણનો દીકરો હતો, ઋષિનો પુત્ર હતો, છતાં પણ વૃત્તિ આસુરી થઈ. દીકરાને ચહેરો પિતાનો મળે છે, સાંભળજો, ચહેરો પિતાનો મળે છે પણ સ્વભાવ માતાનો મળે છે. દીકરાની આંખ પિતાની આંખને મળતી હોય છે, પરંતુ દીકરાની વૃત્તિ એની માની વૃત્તિને મળતી હોય છે. આ ક્યારેય ભૂલવું ન જોઈએ. આજે જ્યારે મધર્સ ડેની આપણે કથા શ્રવણ કરી રહ્યા છીએ, એટલા માટે તો કહેવાય છે, 100 શિક્ષકની ગરજ સારે એનું નામ માં. અરે એટલું જ નહીં, વિદેશી એક કહેવત તો એમ કહે છે, 100 ધર્મગુરુની ગરજ સારી શકે એનું નામ પણ માં છે. અરે સાહિત્યકારો તો એમ કહે છે, ભગવાનની પણ ગરજ પૂરી કરી શકે એનું નામ છે માં. પિતાનો પણ મહિમા છે, પણ માતાનો મહિમા પિતા કરતા પણ મોટો છે. તાળીઓથી વધાવી એકવાર આજે. હા, એક માતા 7 છોકરાઓને સહેલાઈથી સાચવી શકે, પરંતુ 7 દીકરા મોટા થઈને એક માને સાચવી નથી શકતા. આનાથી મોટું કળિયુગનું કયું ચિત્ર હોઈ શકે? રાજકોટ વૃદ્ધાશ્રમની બનેલી સત્ય ઘટના. વૃદ્ધાશ્રમમાં ખૂબ સારા રૂમમાં રહેતી એક માં રોજ રડે. વૃદ્ધાશ્રમના કાર્યકર્તાઓ એ માજીને મળવા ગયા. બા, તમને શું તકલીફ છે? તમે જે કહો તે સુવિધા કરી આપીએ. અને માતાએ કહ્યું કે મને આ રૂમમાંથી બદલી કરી આપો. આખા વૃદ્ધાશ્રમમાં સારામાં સારો રૂમ એ હતો. ભારતની સંસ્કૃતિ ચોક્કસ રામની સંસ્કૃતિ છે, શ્રવણની સંસ્કૃતિ છે. આપણા દેશમાં શ્રવણની વાત તો તમે જુઓ. વૃદ્ધ અને અંધ માતા પિતાને કાવડમાં લઈ ખંભે બેસાડી અને આખા ભારતના તીર્થમાં એણે વિચરણ કર્યું. માતા પિતાને તીર્થમાં લઈ ગયા, અંધ અને વૃદ્ધ માતા પિતાને શ્રવણ. અને આજે શ્રવણનો દેશ, એ શ્રવણના દેશના કુમારો પોતાના માતા પિતાને ફોર વ્હીલ ગાડીમાં બેસાડી બાજુમાં મંદિર હોય ને ત્યાંય નથી લઈ જઈ શકતા. મેં જોયું છે, એવા પપ્પાને મંદિરે જવું હોય, જન્માષ્ટમી હોય, કોઈ સારો ઉત્સવ હોય, દિવાળીનો દિવસ હોય, બાપાનું મોઢું કાપી લે. ત્યારે આજે તમે બધા આવો છો વડીલો, ભલે તમારા દીકરાઓ સાથે નથી આવ્યા, પણ તમે આવો છો જોઈને રાજી થાય છે. તમે આવો છો, તમને આવવા દે છે, આવવા માટેની સાનુકૂળતા કરી આપે છે. એ દીકરાઓને પણ તાળીઓથી વધાવો, તમે કંઈક સારા સંસ્કાર આપ્યા છે. આપણે એક કામ સારું કરીએ ને, એની પાછળ બીજા 5, 50, 100 માણસો એમાં સહભાગી બનતા હોય. રાજકોટમાં આ વૃદ્ધાશ્રમમાં એક માજી, એણે કહ્યું રૂમ બદલી આપો. કાર્યકર્તાઓને થયું આખા આશ્રમમાં સારામાં સારો રૂમ, તમારા દીકરા બહુ સુખી છે, એમની રિક્વેસ્ટ હતી એટલે મેં આપ્યો છે, તો આ રૂમ બદલી આપીએ, પણ કારણ કંઈ છે ખરું? ત્યારે પેલી વૃદ્ધ ડોસીમાં રડી પડ્યાને કહ્યું કે આ બારી ખોલો ને, સામે બંગલો દેખાય ને મોટો, મારા દીકરાનો છે. અમે ઝૂંપડીમાં રહેતા, 4 દીકરાઓ હતા, એક રૂમમાં, એક ઓરડીમાં, એક ખોળામાં 4 દીકરાને મેં મોટા કર્યા. અને આજે 4 રૂપિયાવાળા થયા, ઢગલો રૂપિયા છે, આવા મોટા બંગલાઓ બનાવ્યા. અને એક ડોસીને રૂમમાં નથી રાખી શકતા, ધિક્કાર છે એવા દીકરા કરતા મને ઝૂંપડું આપી દો. વિચારો, આ બારી ખુલે, સામે બંગલો દેખાય એટલે મારી બળતરા શરૂ થાય. મા બાપની વેદના કોણ સમજી શકે? એ તો મા બાપ હોય એ સમજી શકે. યુવાન થાય, લગ્ન થાય, કહેવાય છે ને, અરે માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી,
અરે માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી, બદલી ગયો એ પરણીને, અરે બદલી ગયો એ પરણીને, યૌવન મળ્યા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માણસ નાનો હોય ને મા બાપ વિના એક સેકન્ડ પણ રહી ન શકે, મમ્મી પપ્પાને જોવે નહીં ને અકળાઈ જાય, અરે થોડા દિવસ દૂર થવાનું થાય ને ગમે નહીં, પણ એ જ બાળક મોટો થાય, એના જીવનમાં બીજા તત્વો ઉમેરાતા જાય, ફ્રેન્ડ આવે, ફોન આવે, ગેમ આવે, પૈસા આવે, પાવર આવે, તમે જાણો છો જીવન કેટલું વિકૃત થવા લાગે, કેટલું વિકૃત થવા લાગે. ત્યાં સુધી એમાં લગ્ન થાય. એક વિદેશી વ્યક્તિએ બહુ અદ્ભુત લખ્યું છે, મકાન ખરીદો તેના પહેલા, લગભગ અમેરિકામાં બધું કરે જ છે, મકાન ખરીદો તેના પહેલા એનું માળખું બરાબર ચેક કરી લેવું. અમેરિકામાં તમને ખબર ને પ્રોપર્ટીનું આખું ઇન્સ્પેક્શન થાય, કેટલું ડેમેજ છે બધું નક્કી થાય. મકાન ખરીદતા પહેલાં એનું માળખું જોઈ લેવું અતિ અનિવાર્ય છે. એમ પત્નીને પસંદ કરતા પહેલાં એ પત્નીના માના સંસ્કાર જોવા અતિ જરૂરી છે. એનું મૂળ ત્યાં પડ્યું છે, ત્યાંથી છે ને જેવા સંસ્કાર આવ્યા હોય ને એવા જ સંસ્કાર રહે છે. ખબર નહીં આજે અમેરિકામાં હું કેટલી ઘટના સાંભળું છું, કેટલી ઘટના, દુઃખ એટલે થાય. અમેરિકાના સુખી સંપન્ન લોકો, સંસ્કારી જાણી કોઈ ગરીબ લોકો સુખી થાય એમ જાણી ઇન્ડિયાના દીકરીને પરણી લાવે અમેરિકામાં, અહીંયા બધું રાઈટ સેટ થઈ જાય, એના મા બાપ પણ આવી જાય એટલે સાસુ સસરા પણ આવી જાય, અને પછી એવો ઝઘડો શરૂ થાય, દીકરી શરત કરે કે મારા પપ્પા મમ્મીને રાખવાના, તારા મમ્મી પપ્પા નહીં તો તારી જોડે રહું. આવું તો મેં કેટલા ઘરે સાંભળ્યું, કેટલા ઘરે સાંભળ્યું. આ ભારતની રીત નથી, આ સજ્જનોની રીત નથી. સાચા મા બાપ હોય ને મેં ઘરમાં જોયું છે. અમેરિકા આવ્યા, દીકરી અને એના સાસુ સસરાને ઝઘડો શરૂ થયો, એના પપ્પાએ અને મમ્મીએ, એટલે દીકરીના પપ્પા મમ્મીએ દીકરીને બેસાડીને સમજાવી કે બેટા જો આ તારું ઘર છે, હવે તારા સાચા મા બાપ આ છે, તારે આ રીતે વઢવેડ ન કરાય. દીકરી ન માની, એના મમ્મી પપ્પા ટિકિટ કરી પાછા ઇન્ડિયા જતા રહ્યા. હું નામ ઠામ સાથે આ ઘટના જાણું છું, પણ દીકરીને વાત સમજાણી, એને વાત સ્વીકારી લીધી, તાળીઓથી વધાવો આવા સંસ્કાર જે મા બાપે આપ્યા હોય ને. સાચા માતા પિતા દીકરીને કહે બેટા તું ત્યાં જાય છે, હવે એ તારા માતા પિતા, એ તારું સાચું ઘર. સહજ છે, નવું ઘર છે, નવા માણસો છે, થોડા દિવસ તને અઘરું લાગશે, આપણું ઘર યાદ આવશે, થોડા દિવસ તને સેટ થવામાં સમય લાગશે, ચિંતા ન કરતી અમે પ્રાર્થના કરશું, થોડું ખમી ખાજે, થોડું સહન કરી લેજે, અમે પ્રાર્થના કરીએ તો આપણા ઘરે છે, અહીંયા જ સુખી છે, એના કરતાં ત્યાં વધારે સુખી થા. સાચી માં આવા સંસ્કાર આપે. મદાલસાની વાત જાણીએ છીએ આપણે, ભગવાનના માર્ગે જાય તો પણ આવા સંસ્કાર આપે. અરે હીરાબાની વાત આપણે જાણીએ છીએ, નરેન્દ્રભાઈ મોદીના માતાને તાળીઓથી વધાવો. વિચાર તો કરો, આખા દેશના આવા વડાપ્રધાનની માં એક નાના એવા ઝૂંપડા જેવા ઘરમાં રહે અને એટલા મોજથી મોદી સાહેબ જન્મદિવસે આશીર્વાદ લેવા જાય અને માં આશીર્વાદ આપતી હોય ને ત્યારે આપણે વંદન કરીએ, તાળીઓથી વધાવીએ, આવા માં અને દીકરાના સંબંધો હોય. માં અપેક્ષા તો ન રાખે, ઉલટાના મરણમૂડીના પૈસા બચાવ્યા હોય એ દીકરાને આપે કે તમે ગરીબોની યોજના કરી છે મારા વાપરજો, તાળીઓથી વધાવો, શું માની મમતા હોય છે. એક સાચી માં કેટલું મોટું કામ કરી શકે આપણા દેશનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. એટલા માટે કહું છું માતૃત્વ શક્તિ છે ને આ જગતની સૌથી મોટી શક્તિ છે, એનો દિવસ છે, એના માટે આપણે ભેગા થયા છીએ. સાહિત્યમાં તો કવિ દુલાભાયા કાગ, મુખે બોલું માં ત્યારે બચપણ સાંભરે, મુખે બોલું માં ત્યારે બચપણ સાંભરે, પછી મોટપની મજા કડવી લાગે કાગડા. આ જગતમાં એક તત્વ એવું છે
ત્યાં ગમે તેવો ભળવીર પુરુષ જાય ને એનું મસ્તક ઝૂકી જાય, એ છે માં. મુખે મુખ દીઠે દુઃખ મટે, કેવું સરસ એક કાવ્ય છે. મુખ દીઠે દુઃખ મટે, હેત પસારે હાથ, અમી જરતી આંખડી એ મંગલ મૂર્તિ માથ. પરંતુ અમેરિકાનો આ રિવાજ, વર્ષમાં એકવાર મધર્સ ડે આવે છે, બહુ સારી વાત છે. પોઝિટિવ દ્રષ્ટિએ જુઓ તો આ દેશને પણ આપણે ધન્યવાદ આપવા પડે કે દરેક લોકો પોતાના માતાને યાદ કરી ગ્રીટિંગ્સ લખે, ફૂલ મોકલે, આશીર્વાદ લેવા જાય, કંઈક સારી ભેટ આપે. આ બધો રિવાજ છે, પણ કોઈ કટાક્ષ પણ કર્યો છે. એક નાનકડો કવિનો, સાહિત્યકારનો કટાક્ષ સાંભળીએ. એક માં પોતાના દીકરાને કહે છે કે બેટા, આજે મધર્સ ડે છે, તને માં યાદ આવી? તે માને ફોન કર્યો. તું ફક્ત આજે મધર ડે ઉજવીશ, તું ફક્ત આજે મધર ડે ઉજવીશ, પછી અધર ડે નું શું કરીશ? તું ફક્ત આજે જ મધર ડે ઉજવીશ, પછી અધર ડે નું શું કરીશ? રવિવાર તો કાયમ આવતો, વર્ષમાં કેટલી વાર આવે રવિવાર? રવિવાર તો કાયમ આવતો, પણ તું ન આવતો. હું યાદ કરું, બોલાવું, તો પણ તું, રવિવાર તો કાયમ આવતો, પણ તું ન આવતો. અને હું બોલાવું, ફોન કરું, તો આ વખતે મેળ નહીં પડે એવું બાનું બતાવતો. હવે આ રવિવારને ઉજવીને તું શું કરીશ? ફક્ત આજે જ મધર ડે ઉજવીશ, પછી અધર ડેનું શું કરીશ? એક માં આ કટાક્ષમાં દીકરાઓને, સંતાનોને કેટલું બધું સમજાવી દે છે. તું લઘર વગર ન ફરે બેટા, તું નાનો હતો ને, તું લઘર વગર ન ફરે તેથી તારું માથું ઓળી આપતી. તું ભૂખ્યો ન રહે તેથી વહેલી ઉઠી રાંધતી. તું શાંતિથી નિંદર માણે એટલે રાતભર હું જાગતી. આટલું કરવા છતાં કંઈ ન હું માંગતી. માએ કેટલું કર્યું છે. ચંદ્રકાંતભાઈ બેઠા છે, નાના હતા ત્યારથી છત્તીસગઢમાં રહ્યા છે, ગુજરાતમાં તો રહ્યા જ નથી. પોતે લોયર હતા બિઝનેસથી, પણ એમના માતા, એમના મધર એટલા સારા ભગવાન સ્વામિનારાયણના ભગત, એમના ઘરે એમના માતાશ્રીની પૂજેલી મૂર્તિ પણ આજે છે. એમના મા એવા સારા ભગવાન સ્વામિનારાયણના ભક્ત હતા, પૂજા કરતા, એકાદશી કરતા, ધૂન કરતા, આરતી કરતા, આ બધા સંસ્કાર પડેલા. તમે વિચારો, 69 યર પછી એ માતાએ નાખેલા સંસ્કાર આજે ઉગ્યા. આ લોયાધામમાં આખો પરિવાર કેટલી સેવા કરે છે. ચંદ્રકાંતભાઈને આનંદ એ વાતનો છે, આ સંતોને લીધે થયું, પણ ચંદ્રકાંતભાઈ આના બિયારણ તમારા માતુશ્રીએ નાખ્યા છે. તાળીઓથી એને વધાવીએ, માને આપણે તાળીઓથી વંદન કરીએ. બાકી આસપાસ તો બહુ રહે છે, ઘણા લોકો રહે છે, અમે ફોન પણ કરીએ છીએ. માતાના આપેલા સંસ્કાર હોય ને, એમાં જ સંત કામ કરી શકે, એમાં જ ભગવંત કામ કરી શકે. મેં કહ્યું ને, બાળકની બ્લુ પ્રિન્ટ માતાના ઉદરમાં જ તૈયાર થાય છે. એ બ્લુ પ્રિન્ટ જો અવળી તૈયાર થઈ ગઈ ને, એમાં ભગવાન કે સંત પણ ફેરફાર ન કરી શકે. આ તાકાત એટલે માતૃત્વ શક્તિ છે, આ તાકાત. એટલા માટે આપણા દેશમાં બહેનોની સુરક્ષા, બહેનોની મર્યાદાઓ, બહેનના ધર્મનિયમ થોડા કડક છે. કે સન્નારી જો સચવાઈ ગઈ, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આપણા દેશની એક સ્ત્રી, એનું ચારિત્ર્ય સારું રહ્યું, એનું જીવન સારું રહ્યું, એની વાણી ને તપ અને એનું સંયમ અને શીલ જો સારું રહ્યું, તો એમાંથી એવા સુરવીર પુરુષો તૈયાર થાય છે, એવા દેશભક્તો, એવા સમાજ સેવકો, એવા ભગવદ્ ભક્તો, એવા સમાજના સેવકો તૈયાર થાય છે કે જેનાથી આખી દુનિયા પ્રકાશી ઉઠે છે. આખા સમાજને સાચવવાની શક્તિ એટલે માતૃત્વ શક્તિ છે. આ માં કેવી ટકોર કરે છે દીકરાને. અને આ બધી વાત સાચી, આપણા બધાના જીવનમાં જોઈએ, ભૂતકાળમાં તો બધી વાત સાચી છે.
તું લઘર વગર ન ફરે તેથી હું તારું માથું ઓળી આપતી, તું ભૂખ્યો ન રહે એટલે વહેલી ઉઠી રાંધતી, તું શાંતિથી નિંદર માણે એટલે રાતભર હું જાગતી, આટલું કરવા છતાં કંઈ પણ હું ન માગતી. તાળીઓથી વધાવો, માનું બલિદાન જેવું તેવું નથી હોતું. માં દીકરાને કહે, બસ મારા માતૃત્વની લાજ રાખજે, માતાનું ઋણ તો પરમાત્મા પણ નથી ચૂકવી શક્યા, તો તારી કે મારી સિંહ વિસાત મારી લાજ રાખજે. તું ફક્ત આજે આજે જ મધર ડે ઉજવીશ, પછી અધર ડેનું શું કરીશ. માટે આજે આપણે મંદિરમાં જ્યારે લોયાધામ મંદિરમાં ઠાકોરજી મહારાજ હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં મધર ડેનો નાનકડો સત્સંગ રાખ્યો છે, આપ સર્વે ભક્તો પધાર્યા છો, વાણી દ્વારા એનો મહિમા કહેવો એ વાત સારી છે. અમારા સંતોના નિયમ ધર્મ જુદા છે, અમારા સંતોની મર્યાદાઓ ભગવાને જુદી બાંધી છે. અમારા માટે અમારા સદગુરુએ માં છે, અમારા માટે આ સદગુરુએ માનું સ્થાન ધરાવે છે, પરંતુ ગ્રહસ્થ ભક્તો માટે માતા પિતાનો નિસાસો જો મળી ગયો ને તો એને ભગવાન પણ આશીર્વાદથી સુધારી નથી શકતા. માટે આપ સૌ કોઈ ભક્તોને મારી વિનંતી, મા બાપની સેવા કરી લેજો, માતા પિતાને રાજી કરી લેજો. માતા પિતાની કંઈક સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, એને ક્યારેય પણ મનમાં ન લાવશો, કારણ કે આપણે નાના હતા આપણી કેટલી પ્રકૃતિઓ વિકૃતિ એને સહન કરી છે, આપણું બચપન છે એવું એનો બુઢાપો છે. પણ મા બાપની સેવા કરે છે ને એને ભગવાનની સેવા કરવાની બાકી નથી રહેતી, આટલો મોટો મહિમા છે. પેરેન્ટિંગની કથા દરમિયાન મેં વિડીયો બતાવ્યા હતા, ભારત દેશના રવિ કાલરા એની સત્ય ઘટના વિડીયો જોવા જેવો છે. એક અધમ દીકરાએ પોતાની સગ્ગી માને ટોયલેટમાં પૂરી 10 વર્ષ સુધી હેરાન કરી. આ સાંભળી આપણા રૂવાડા ઉભા થઈ જાય. આવા નરાધમ માણસોને નરકમાં પણ જગ્યા નહીં મળે. આજે ચારે બાજુ કળિયુગ જ્યારે ફેલાયો છે ને ત્યારે આ લોયાધામ પરિવારના જે કોઈ ભક્તો સાંભળે છે ને, મારી નાની વિનંતી એટલી જ છે, મધર્સ ડે એટલે એક દિવસ માટે નથી, મધર્સ ડે દરરોજ માટે છે. માતાને પિતા એને આદર આપીએ, શક્તિને શ્રદ્ધા પ્રમાણેની સેવા કરી રાજીપો લઈએ, એનાથી ભગવાન અને સદગુરુનો રાજીપો મળે છે. પૂજ્યપાદ ગુરુજીએ સુરેશભાઈ અબીપુરાવાળા એના ઘરે પધરામણી હતી, બહુ સરસ વાત કરી. એમનો દીકરો સ્નેહલ બેઠો હતો, સ્નેહલ તમે ગ્રહસ્થ છો, તમારી પહેલી ફરજ મા બાપની સેવા કરવાની, તમે મા બાપની સેવા કરો તો જ તમને સંતોની સેવાની લાયકાત મળે, અને મા બાપને સંતોની સેવા કરો તો જ ભગવાનની સેવાની લાયકાત મળે. આ સ્ટેજ છે, તમે 10th પૂરું કરો પછી 11th જવાય, 11th પૂરું થાય પછી 12th જવાય, વાત સાચી ને? કોઈ કે મારે પહેલાં 12th કરવું છે પછી 10th કરીશ, ચાલે ડાયા કાકા? ના ચાલે, પહેલાં મા બાપની સેવા કરો તો જ સંતોની સેવા કરવાની લાયકાત મળે છે, અને સંતોની સેવા અને મા બાપની સેવા કરો પછી ભગવાનની સેવાની લાયકાત મળે છે. આજે દુઃખની વાત એ છે, માણસ માણસ બન્યા પહેલાં ભગત બની જાય છે. મા બાપ કે સંત એને રાજી નથી કરવાની, ભગવાનની મોટી મોટી વાતો કરે છે. ત્યારે આવો આજના દિવસે આપણે બધા છેલ્લે 3 વખત વેદોના આ પવિત્ર મંત્રને યાદ કરી માતા પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ, એના હૃદયમાં આપણા હૃદયના પુષ્પો અર્પણ કરીએ, એમના ચરણોમાં વંદન કરીએ. હું બોલાવું, પાછળ બધા બોલજો, સીધા બેસી આંખો બંધ કરી યાદ કરી. ઓમ માતૃદેવો ભવ, આટલા બધા ભક્તો છે, આંખો બંધ કરી હૃદયથી એમનું પાવન સ્મરણ કરી, પ્રગટ હોય તો પણ યાદ કરીએ, કદાચ પ્રગટ ન હોય, પૃથ્વી પર ન હોય તો પણ એમને હૃદયથી સંભાળીએ. ઓમ માતૃદેવો ભવ, માતૃદેવો ભવ, માતૃદેવો ભવ. તેત્તરીય ઉપનિષદનો આ મંત્ર એની સાથે આપણે
આજનો મધર્સ ડે એનો સમય પૂરો કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.